કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મધ્યપ્રદેશના જબલપુર ખાતે સીએએના સમર્થનમાં રેલી સંબોધી હતી. અમિત શાહે રેલીને સંબોધતા જણાવ્યું હતું કે વિપક્ષ સીએએના મુદ્દે દેશના નાગરિકોને ગેરમાર્ગે દોરે છે. વધુમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે દેશના લઘુમતી વર્ગના લોકોને વિપક્ષ ખોટા માર્ગે દોરી રહ્યો છે, જેના કારણે દેશનું વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. આ પ્રસંગે અમિત શાહે સ્પષ્ટ કર્યું કે આ કાયદો કોઈપણ નાગરિકની નાગરિકતા રદ કરવા માટે નથી, પણ નાગરિકતા આપવા માટે છે. ये चलाना पड़ रहा है कि कांग्रेस पार्टी, राहुल बाबा एंड कंपनी, कम्युनिस्ट, केजरीवाल, મમતા બેનર્જી, એ સારી પાર્ટીયા ઇકઠા હોકર દેશ કો ગુમરાહ, કે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ દેશ કે માઇનોરિટી કે અલ્પસંખ્યક ભાઈઓ કી મુસલમાનો કી નાગરિકતા છીન લે, ઓર ઇસકે કારણ દેશ મે બડી ભ્રાંતિ કી સ્થિતિ નિર્મિત હુઈ. ઇસમે કહીં પર ભી નાગરિકતા છીનને કા પ્રાવધાન નહીં હૈ, નાગરિકતા દેને કા પ્રાવધાન હૈ.